એ સતત મિત્રો રાજ્યમાં સો ટકા વરસાદ પડી ગયો છે હજુ પણ વધુ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે ત્યારે તો વરસાદ કેવો હશે ખેડૂતોને કેવો ફાયદો કરાવશે તે જણાવવા માટે આગાહીકાર અંબાલાલ પટેલ સ્ટુડિયોમાં હાજર છે ખેડૂત મિત્રો આપ પણ આપને લગતા પ્રશ્નો અંબાલાલ કાકાને પૂછી શકો છો દર્શક મિત્રો સામાન્ય રીતે નૈઋત્યના ચોમાસાનું આગમન અને વિદાય આ બે વચ્ચેનો ગાળો જરૂરી છે ભારતની તળભૂમિ ઉપર નૈઋત્યના ચોમાસાનું આગમન જૂન માસની તારીખના સમયગાળામાં થતું હોય છે દક્ષિણ છેડે અરબી સમુદ્ર અને બંગાળના સમુદ્રની પાંખથી ચોમાસાની શરૂઆત થાય છે જૂનથી શરૂ થયેલું ચોમાસું ઓગસ્ટના અંત સુધી જામેલું રહ્યું સપ્ટેમ્બરમાં પીછેહટ શરૂ કરે છે પરંતુ આ વખતે સારો વરસાદ છે શરૂઆતમાં પણ હવે ક્યારે ચોમાસું ગુજરાતમાંથી વિદાય લેશે ત્યાં સુધીમાં કેટલો વરસાદ પડશે તે પણ જાણીશું જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ પાસેથી સપ્ટેમ્બરની આ શરૂઆત છે અને સારો વરસાદ લગભગ ઉત્તર મધ્ય અને સૌરાષ્ટ્રમાં પડી રહ્યો છે કચ્છમાં પણ પડી રહ્યો છે મતલબ કે ઓલ ઓવર ગુજરાતમાં સારો વરસાદ છે હજુ કેટલો વરસાદ વરસી શકવાનો છે અંબાલાલ 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 કાકા કાકા કાકાનું સ્વાગત આપનો આપણે વરસાદ ગુજરાત તો જોઈ ચૂક્યું છે તો હજુ કેટલો વરસાદ અને ક્યા કયા વિભાગમાં કયા ઝોનમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે જનકભાઈ વરસાદ અંગે જોઈએ તો હર્ષની વાત છે કે આપણે સો ટકા વરસાદ થઈ ગયો કારણ કે પાછલા વર્ષોમાં આપણે વરસાદની જે મુશ્કેલીઓ અનુભવી છે ખેડૂતભાઈઓએ આ વખતે વરસાદ સારો થયો પરંતુ એક વાતનું ધ્યાન આપણે રાખવાનું છે કે જ્યાં વરસાદ થયો છે ત્યાં અગાઉ પણ ભારે વરસાદ થયો છે હવે ભારે વરસાદ થવામાં જ્યાં માંડ વરાપ થઈ છે ત્યાં ખેડૂતોએ પોતાનું બિયારણ જે છે એ વાવવાની શરૂઆત કરી દીધી હતી અને બિયારણ વાવવાની શરૂઆત કરી દીધી હતી ત્યાં ફરી પાછો ઉપર વરસાદ થયો એટલે હવે જે બિયારણોની વાવેતર કરવું છે તેને ભાગવાનો વારો આવ્યો છે કારણ કે વરાપ થાય તો પછી જ વાવેતર થાય અને વરાપ થયા પછી દિવેલા જેવા બિયારણ હોય જે છે એ ઘણી વખત વરાપ અંદર વાવી દીધા વરાપ થઈ અને પાછો ઉપર તડકો પડ્યો એટલે તડકામાં પાછો ઉગવાની શક્યતા નથી ત્યાં કદાચ વરસાદ ઓછો આવે તો એ ઉગી શકે પણ મોટા ભાગના જે વિસ્તારો જે છે એમાં વરસાદ ઉપર વરસાદ આના કારણે ખેડૂતોને તો જાણે વરસાદ તો ફાયદો કરવાનો છે પરંતુ આપણે એમ કહેવત છે ગુજરાતીમાં કે પડ્યા ઉપર પાટો પાટુ બિલકુલ એક દર્શક મિત્ર મેંદાડાથી જોડાઈ ગયા છે હલો હલો જી સવાલ કરો આપનો એ સાહેબ અમારે અહીંયા સૌરાષ્ટ્ર મેંદેડા ગામ છે બિલકુલ અને આપણે માંડવી વાવેલી છે એટલે વરસાદ બહુ પડે છે વરસાદ આપણે જે એનો કુદરતના હાથમાં ધ્યાન છે વરસાદ થવો અથવા ન થવો અત્યારે વરસાદ આપણને પડી રહ્યો છે અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્રનો વરસાદ જે છે એ થોડુંક ખેડૂતોની ભાષામાં આપણે ગામઠી ભાષામાં કહીએ અથવા પરંપરાગત વિજ્ઞાનમાં કહીએ તો એ પાણી જરા બરાબર સારું સારું ગણાતું નથી ઉભા પાકને પીડા કરી નાખે કેવું ગણાય છે કદાચ ભૌગોલિક કારણસર આ ગાળામાં જીવાતોનો ઉપદ્રવ થતો હશે એટલે વરસાદનો ફાયદો છે અને ગેરફાયદો પણ છે બિલકુલ એટલે સમય આમ જે કહેવાય ને કે માપસર પડે એટલો સારું બાકી વધારે પડે તો અમને લખે આટલી બધો વરસાદની આપણી આગાહી લગભગ કોઈ નથી કરી તો આટલો બધો વરસાદ વરસી ચૂક્યો છે હવે સપ્ટેમ્બર માં આપને શું લાગે છે કે સપ્ટેમ્બર આખો વરસાદ પડશે કે પછી પંદર દિવસ પડશે પરંપરાગત જ્ઞાન ના આધારે થઈ શકે છે પણ ક્યાં કેટલો વરસાદ થઈ શકે છે તે કહેવું જરાક કઠિન છે હિંમતનગર થી એક દર્શક મિત્ર જંતીભાઈ જોડાયા છે જંતીભાઈ સવાલ કરો આપનો સોયા બેસતી વખતે તો એ વખતે વરસાદ થાય તો સારું કારણ કે મગફળી જરા મોટી થઈ જાય અને ઉપર વરસાદ થાય અંદર એવી સ્થિતિમાં મગફળી ઉગી જતી હોય છે અમુક પ્રકારની જે મગફળી બાકી તો જો મગફળીમાં થોડા ઘણા ક્યાંક સોય બેસવાની પ્રક્રિયા શરૂ થઈ હોય તો આ વરસાદ એટલો બધો નુકસાનકારક નથી પરંતુ આ જે પાણી જે છે એનાથી જીવાજનો ઉપદ્રવ વધતો હોય છે હવે એ ભાઈ જ્યાંથી બોલતા હતા હિંમતગર મતલબ કે ઉત્તર ગુજરાતમાં વખતે સારો વરસાદ છે ને હજુ પણ વરસાદ પડી રહ્યો છે તો ત્યાં વરસાદ વધારે પડી રહ્યો છે એનાથી ખેતીને નુકસાન કેટલું થાય ખેતીને નુકસાન તો આપણે કયું કે વરાપ થવા જ દેતો નથી વરસાદ આપણે સાબરકાંઠાની વાતો કરીએ તો અરવલ્લી અરવલ્લીના ભાગોમાં તો વરસાદ થયા જ કરે છે અરવલ્લી સાબરકાંઠા હજુ પ્રાંતિજ ને હિંમતનગર બાજુ થોડો ઘણો વરસાદ માપમાં હશે પરંતુ ઘણા સાબરકાંઠાના ભાગોમાં તો વરસાદ પડે જ જાય છે ઉપરાંત ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં ખેડૂતો ખેતરમાં કૃષિ કાર્ય કરીને આવ્યો વાવેતર કરીને આવે રાત્રે પછી ખેતર ભરી દે

એરંડા માટે એરંડા માટે તો દિવેલા જ અત્યારે વવાય પંદરમી જુલાઈ આસપાસ વવાય પણ પંદરમી જુલાઈ આસપાસ દિવેલા કઈ રીતે વાવી શકો એટલે દિવેલામાં ઘણા ખેડૂત ભાઈ વાવતા કરે છે કારણ કે ઘણા ભાગ તો વરાપ જ થઈ છે વરાપ થયા પછી વાવી છે પાછો ઉપર વરસાદ થયો છે એટલે દિવેલામાં આ વખતે જો વરાપ બરાબર સાનુકૂળ વરસાદ તમારા જે વિસ્તારમાં થાય તો દિવેલા માટે હજુ પણ સારું થવાની શક્યતા જણાય છે બિલકુલ દર્શક મિત્ર જોઈ ગયા છે હેલો જી સવાલ કરો આપણે મગફળી માટે ક્યાંથી બોલો છો ઓકે આપણે સ્થિતિ કેવી છે અત્યારે ફૂલ આવવાની અન્ય મગફળીની સ્થિતિ કેવી છે અત્યારે જો મગફળીની સ્થિતિમાં સોયા બેસવાની સ્થિતિ હોય અને જમીન પર ભરી જાય તો વરસાદ સારો બાકી જયારે મગફળી મોટી થવામાં આવે અને વરસાદ થાય તો એ મગફળી હોય છે બિલકુલ અમલ હવે તો તો જે આગાહી કરો છો કરો પણ આપણે હવે એ પણ આગાહી કરવી અને એ પણ અપેક્ષા રાખીએ કે વરસાદ ઓછો થાય અને થોડો શાંત રહે તો એવું થઈ શકે છે કે પછી સતત હજુ પણ વરસાદ વરસે કે વરસાદ રોકાશે વરસાદમાં આ વખતે ઓછો થવાનું નહીં કારણ કે વારંવાર હવાના દબાણ ઉભા થયા છે એ થયું નથી ત્યાં ઉપસાગર નું હવાનું દબાણ અને અરબી સમુદ્રનું હવાનું આ બંને સાથે દબાણો ના પડે છે એટલે બંગાળના જે સાગરમાં જે સિસ્ટમ બની છે અને સિસ્ટમમાં તો ધોધમાર વરસાદ અને ઘણો વરસાદ થાય એને તો કઈ રીતે રોકી શકાય બિલકુલ એટલે હજુ પણ વરસાદ છે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે હેલો હા હેલો જી સવાલ કરો આપનો હા મારો સવાલ રેઠાભાઈ બોલું શું સવાલ એવો છે કે ખરી અમારે કે નહીં વાત જામનગર જિલ્લા બોલો છો આપ દ્વારકા જિલ્લામાં જિલ્લો છે ઓકે દ્વારકા પોરબંદર અને જામનગર માં વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ઘણી વાર થતી હોય છે ત્યાં ઘણી વાર વરસાદ ઓછો થતો હોય છે કચ્છના ને ભાગોનો ઘણી વખત વરસાદ ભારે પણ થતો હોય છે એટલે તારીખ આ ત્રણ થી અગિયાર તારીખમાં વરસાદને ઝાપટા અથવા વરસાદની શક્યતા ત્યાં જણાઈ આવે છે બિલકુલ એટલે વરસાદ પડી શકે છે અનુમાન છે આ પ્રમાણે બિલકુલ અને પડ્યો પણ છે સારો છેલ્લા બે ચાર દિવસની અંદર જોઈએ તો પડ્યો પણ સારો છે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે હલો હલો જી સવાલ કરો આપનો હલો હલો ચાલુ છે જી જી સવાલ કરો આપ

ત્યાં કયો વરસાદ છે એમ કે છે હા તે આરાસુર ના ભાગો ખેરાલુ ના ભાગોમાં વરસાદ થવાની શક્યતા તારીખ ત્રણ થી અગિયાર માં છે હા અનુમાન એવું છે એટલે અત્યારે ઓછો વરસાદ પડ્યો છે એટલે આમ કેવાય ઉત્તર ગુજરાતમાં સારો પડ્યો છે પણ મહેસાણામાં જોઈએ

લાલપુર માં વરસાદ નથી પડતો હમ એજ વાત કઈ કે જામનગર પોરબંદર અને મહેસાણા આ ત્રણ જિલ્લા એ વાર કે વરસાદ નથી પડ્યો જામનગર ઉત્તર ગુજરાત ના ભાગો દ્વારકા ના ભાગો પોરબંદર ના ભાગો જામનગર ભાગોમાં વિશિષ્ટ હવામાન ની સ્થિતિ રહેતી ભૌગોલિક આપણને ત્યાં ઘણી વખત વરસાદ વધારે થતો હોય વરસાદ ઓછો થાય છે કારણ કે જે સાગરના હવાના દબાણ સમુદ્ર કિનારે રહ્યું પણ એમાં આવી શક્યતા ઓછી આ વખતનું જે વરસાદી વાતાવરણ વધે છે ઘણા ભાગોમાં એટલે જે સિસ્ટમ કાર્યરત છે એટલે ત્યાં વરસાદી ઝાપટા પડી શકે વરસાદી ઝાપટા પડી શકે છે લાલપુર તાલુકાની આસપાસ એવો અનુમાન છે સાબરકાંઠામાં વડાલી થી એક દર્શકો જોડાઈ ગયા છે હેલો

જીવાત પણ ઓનો સંભવ રહે છે કારણ કે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે એટલે જે એના માટે પાક પ્રોટેક્શનના આપણે જે લેવા જોઈએ પગલા પાક બચાવ હોય તો પાક જે જીવાતો પડી જતી હોય છે એના માટે કામ કરવું છે બિલકુલ હવે અંબાલાલ કાકા એક સવાલ એ થાય કે પુષ્કળ વરસાદ થઈ ગયો છે અને દક્ષિણમાં પણ સારો વરસાદ છે મધ્યમાં પણ છે પણ મૂળ જે સૌરાષ્ટ્રની વાત છે કે સૌરાષ્ટ્રમાં હવે કેવો વરસાદ રહેશે વરસાદ અંગે આપણે જોવા જઈએ તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા છે ઉપરાંત બીજો વરસાદ જોવા જઈએ તો હજુ તારીખ દસ કે અગિયાર સુધીમાં વરસાદની શક્યતા છે એમાં ઉપરના આરાસુરના ભાગો સાબરકાંઠાના ભાગોમાં તો વરસાદની શક્યતા છે ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો મહેસાણાના ભાગોમાં અને અન્ય ભાગોમાં જે આપણે સિદ્ધપુર ગણીએ પાટણ ગણીએ મહેસાણા ગણીએ કડી કલોલ બેચરાજી આ બધા પંથકોમાં ને ક્યારેક તો માંડલ વિસ્તારના જે ઉત્તર ગુજરાતના થોડા ઘણા આપણે જે

અને પણ આખા ગુજરાતમાં આપણે બે ત્રણ જિલ્લાઓમાં કેટલાક તાલુકાની વાત કરી રાખીએ તો આટલો વરસાદ અંબુલાલ કાકા આપે જોયો છે ક્યારે દસ વર્ષમાં વરસાદ તો ઘણા વખતમાં આપણે જોયો છે ઓગણીસો તોતેરમાં સપ્ટેમ્બર માસમાં અમદાવાદમાં જબરજસ્ત પૂર આવેલું ગિરનાર સોસાયટીની મુશ્કેલી થઈ અને એ એટલું બધું પૂર હતું કે લગભગ આખો અમદાવાદના મોટા ભાગે તારાજી થઈ ગઈ છે છેલ્લા દસ વર્ષમાં છેલ્લા દસ વર્ષમાં તો આપણે વરસાદ હોય 2017 વરસ પણ સારું હતું અને ઓગણીસો નું વરસ જે હતું એ તો એટલા બધા વરસાદ નું હતું કે જે આખું ગુજરાત પાણીમાં હોય પહેલા તો વરસાદ પડતો હતો હવે વરસાદ એટલે વરસાદમાં આ વખતે આ વરસાદ નો વરસાદ કઈ એકંદરે સારો છે કે કોઈ ભાગમાં નુકસાનકારક નથી રહ્યો આ અતિવૃષ્ટિ નથી કોઈ ઠેકાણે અનાવૃષ્ટિ ના કહી શકાય પણ વરસાદ ઓછો કહેવાય કારણ કે આવું જે વરસ હતું એ વરસ તો વરસાદ માટે તો જે નુકસાન વિનાનું ઘણું સારું ગણાય બિલકુલ બિલકુલ એક દર્શક છે જી સવાલ કરો આપનો આ ચાલુ આપ સવાલ કરો આપનો હા રૂપાલ ગામ થી બોલો પલ્લી રૂપાલ બોલો બોલો જિલ્લો ગાંધીનગર બોલો બોલો તાલુકો જિલ્લો ગાંધીનગર રૂપાલ થી બોલો અરે ભાઈ આપનો સવાલ કરો કે એમનો સવાલ હશે શાકભાજી કદાચ પકાવતા રૂપાલના ભાગોમાં પણ વરસાદ થવાનો છે રૂપાલ અને ગાંધીનગર ગાંધીનગર કહેવાય તો ઓલ ઓવર મધ્યમાં જે આપણે છે કે અમદાવાદ અને ગાંધીનગર માં ઓછો વરસાદ આમ તો જોવા ગાંધીનગર ઓછો ઓછો વરસાદ છે તો ત્યાં પડવાની આગાહી ખરી વરસાદ ત્યાં ઝાપટા બધે જ પડવાની શક્યતા છે લગભગ હવે વધારે પડશે કે વધારે પડવાની શક્યતા ગુજરાતના ભાગોમાં પડવાની શક્યતા છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં બિલકુલ અને ખાસ એક આ વખતે મને નજર આવ્યું છે કચ્છમાં કચ્છમાં એક એની પણ વાત કરીશું બનાસકાંઠા દર્શક મિત્ર લઈ લઈએ હેલો જી સવાલ કરો આપનો

છે વરસાદ તો સપ્ટેમ્બરમાં છે ઓક્ટોબરમાં પણ વરસાદની શક્યતા છે પરંતુ તેર ચૌદ સપ્ટેમ્બર પછીનો વરસાદ સારો ગણાય એ તેર ચૌદ સપ્ટેમ્બર પછીનો વરસાદ પણ સારો ગણાય કારણ કે આ વરસાદમાં પરંપરાગત જ્ઞાન પ્રમાણે એવું કહેવાય છે જો વર્ષે પૂરવા તો ખેડૂત બે છે જુરવા અને સૌરાષ્ટ્રની કેટલીક ભાષામાં એવું કહેવાય છે પાણા પણ જો પણ પૂરવાનો વરસાદ તો નહીં અને એના પછી સપ્ટેમ્બરે સારો થશે પણ જનકભાઈ વરસાદની સાથે સાથે આપણે જે મઘા નક્ષત્ર નો વરસાદ બઉ સારો થયો મધા નક્ષત્રનું પાણી સારું ગણાય પણ મઘા નક્ષત્ર માં માછી નો ઉપદ્રવ માખીનો માખી અને આ જે પૂર્વ ફાલ્ગુમાં દસ એટલે મચ્છર નો ઉપદ્રવ થતો હોય છે

નાખીને જશે આડીવડા એવું અનુમાન આપણે કહી શકાય બિલકુલ હવે આ તો અંબાલાલ કે એવી વાત થઈ કે એક એક ગામડામાં વરસાદ નથી આમ તો વરસાદ આપણે ન કહી શકાય ગામડામાં જ કઈ રીતે વરસાદ આવે એવું તો આપણે કહી શકાય પણ સામાન્ય આપણે જે સિસ્ટમ છે એના આધારે કે આ સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં ઉત્તર ગુજરાતના તરફથી થઈ છે એટલે જતા જતા એનો આરાસુ વિસ્તારમાં વરસાદ હોય આરાસુ પર્વતમાં આવે ત્યાંથી પછી અમદાવાદ ગાંધીનગર એ થોડો માર્ગ પકડે ભરૂચ નો હોય અને ત્યાં પછી મધ્ય સૌરાષ્ટ્ર રાજકોટમાં થઈને ડુંગર થઈને આવી આવો બધા વરસાદના માર્ગ હોય છે એટલે અલગ અલગ ક્યાં હવાનું દબાણ ઉભું થાય ત્યાં એ રીતે આ વરસાદની સિસ્ટમ કાર્યરત થતી હોય છે પણ આ સિસ્ટમ જે છે એ રિવર્ટ ચોમાસું હટવાનું જે વખતમાં છે એટલે એમાં અગસ્ત્યના ઉદય પછી જે ચોમાસા વરસાદ જે છે બધી સરખી જગ્યાએ ન થતો કોઈ ભાગમાં ભારે તો કોઈ ભાગમાં ઓછો થતો છે એટલે আগস্ট છે ઉદય જે છે એ આ વરસાદ માટે સીમાચિન્હ છે અને હવે દાબળો સીમા ઉગવામાં ઉગવામાં છે আগস্টના ઉદય પછી તો પછી વરસાદ લગભગ ગાઢ નહીં માંડે કારણ કે ભાદરવાનો વરસાદ બળત એક શિંગડે હોય તો બીજા શિંગડે ન હોય એવો ધીરે ધીરે થતો જતો હોય દર્શક મિત્ર જોડાય ગયા છે ઈડરથી હલો કેર ઓછો વરસાદ એ છે છે હેલો ઓછો વરસાદ પડ છે અચ્છા ઓકે ઓછો વરસાદ કે છે કે પડ્યો છે ઉત્તર ગુજરાતમાં એમ ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં ઓછો વરસાદ થયો છે અરે અમદાવાદ ગાંધીનગરમાં પણ ઓછો થયો છે સમુદ્રના જે પ્રવાહો છે અને એના હવાના જે પવનની ગતિ છે એને વરસાદ અનુસરે છે એટલે પવનની ગતિ જો સાનુકૂળ હોય તો વરસાદ આપણને સારો થાય પરંતુ હવે જે વરસાદ જે છે એ ભિન્ન ભિન્ન ભાગોમાં થવાનો છે જ્યાં જ્યાં વરસાદની સાનુકૂળતા થશે ત્યાં ગાજવીજ સાથે વરસાદ છે થશે એક વસ્તુ તો એક છે કે આ ભાગમાં હવે તો વરસાદ તો કુદરતના આધીન છે કે એકદમ કારણ કે વરસાદ વધારે આવવાનો છે પણ એમના એમના કુદરતે એમને જો આપવા વાળીઓ છે તો એમાં પણ વરસાદ થશે કારણ કે હવે ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થાય આપણે કેવો વગત છે ને હવે પછી ચોમાસું મંડળ બધે એક સરખો ન કરે

એ સિસ્ટમને કાર્યરત હોય છે એટલે હવે જ્યાં વરસાદની સાનુકૂળ સ્થિતિ જ્યાં પવન સાથે જ્યાં વરસાદ થયો કારણ કે અરબી સમુદ્રનું વહન જોરદાર હોય અને બંગાળના ઉપસાગરનું વહન જોરદાર હોય તો જ બધે સતત વરસાદ થાય પણ બંગાળના ઉપસાગરનું વહન જોરદાર હોય સારું હોય અને અરબી સમુદ્રનું વહન ઓછું હોય તો દક્ષિણ ગુજરાતમાંથી ઉપર ના આવે એટલે કેટલાક ગામડાઓ બંગાળના ઉપસાગરના વહનમાંથી જેટલા પહોંચાય તેટલો થાય કારણ વરસાદના ફરકમાં ભેજવાળા હોવા જોઈએ એક હજાર કિલોમીટરની ત્રિજ્યામાંથી શરૂઆતમાં શરૂઆતમાં વરસાદો એ આવતા હોય એક હજાર કિલોમીટરના વ્યાસમાં અને ચારસો કિલોમીટર ત્રીજામાં આવતા હોય પાંચસો કિલોમીટર ઝડપે ઝડપે ધીરે ધીરે આવતા હોય આવું હવામાન હોય તો બધે વરસાદ થાય આમ છતાં ઘણા ઠેકાણે વરસાદ અત્યારે સારો થયો જ છે અને સિસ્ટમ બંને કાર્યરત હોય બંને સિસ્ટમો હમણાં ઘણા કદાચ આ વખતે તો દક્ષિણના ઉત્તરના થોડાક બંને જરા વરસાદ સારી આવી શકીએ બિલકુલ ગીર સોમનાથ એક દર્શક મિત્ર જોડાય ગયા છે હેલો હેલો જી સવાલ કરો આપનો જી ગીર સોમનાથમાં વેરાવળમાં હજી વરસાદ નથી થયો અચ્છા એ નવાઈની વાત છે ઓકે જે સોમનાથ વેરાવળ છે ત્યાં વરસાદ ઓછો છે અને જે ગીરના નીચેના ભાગો છે ત્યાં વરસાદ વધારે છે જુનાગઢમાં જોરદાર વરસાદ છે જુનાગઢમાં ખરો પણ જે ઉપરના જે સોમનાથ જિલ્લામાં વરસાદ ઓછો છે આવી પરિસ્થિતિમાં આપણે કહ્યું કે બંને શાખાઓ જે છે એ કાર્યરત થાય તો અરબી સમુદ્ર અને બંગાળ નુકસાગરનું વહન એટલે આ બંને શાખાઓનો જે અંદરનું બંને વચ્ચે ખાંચો પડતો હોય ત્યારે આવી સ્થિતિ થતી હોય છે પરંતુ હવે છૂટા છૂટા સવાય વરસાદની શક્યતા છે અને આ વખતની સિસ્ટમ જો ત્યાં સાનુકૂળ કન્વર્ઝન થાય અથવા તો ત્યાંની વરસાદ એક દિવસે ગરમી પડે અને ઘણી વખત ત્યાં હવાનું શરૂ થઈ જાય તો વેરાવળમાં પણ ઝાપટા પડવાની તો શક્યતા છે વરસાદ વરસી શકે છે બિલકુલ હજુ આપણે ચાર થી દસ સપ્ટેમ્બરમાં જોઈએ તો અહીંયા કેવો વરસાદ છે ચાર થી દસ સપ્ટેમ્બર ચારથી અગિયાર સપ્ટેમ્બરમાં વરસાદ તો લગભગ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો છે વરસાદ આપણે કહ્યું એમ કે એક ભાગમાં વધારે તો એક ભાગમાં ઓછો હવે થતો જાય હજુ સપ્ટેમ્બરમાં વરસાદની શક્યતા છે ઓક્ટોબરમાં પણ વરસાદની શક્યતા છે કારણ કે વરસાદ જે જે આવે છે એ સિસ્ટમ વચ્ચે ખાંચો ભલે પડતો હોય પણ જે બંગાળના ઉપસાગરનું વહન લો પ્રેશરનું એરિયામાંથી જે લો જે આપણે વેલમાર્ક લો પ્રેશર થાય હળવું દબાણ થાય એ દમણ આ વખતે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ વરસાવી શક્યો છે એટલે અન્ય ભાગોમાં વરસાદ ખેંચાઈને ને ગાજવીજ સાથે આરાસુરના ભાગોમાં જે આપણે બનાસકાંઠામાં અંબાજીના ડુંગરાળ ભાગોમાં તો પણ વરસાદની શક્યતા હોય છે આ ભાગોમાં અમલ કે આટલું સરસ વરસાદ લગભગ મને એવું લાગે છે કે મોટા ભાગના તમામે તમામ જિલ્લાઓ વરસાદ છે આટલું યાદ હોય તમને કે ભાઈ આટલા સારો વરસાદ આના પહેલા પડ્યો છે તમામે તમામ ગુજરાત કચ્છમાં પણ આપણે વરસાદ જોયો છે આ વખતે હવે આપણે એમ કહ્યું કે ભાઈ જણાવી ગયા કે આવો વરસાદ તો ઘણી વખત આવો નહીં અતિવૃષ્ટિ થયેલી છે આપણે ગાંધીનગર છે દૂરથી મહેસાણાથી માંડીને આગળથી માંડીને છે કે ગાંધીનગર સુધીમાં વરસાદ ચોટીલાના આખા બસ સ્ટેન્ડમાં વરસાદ આવા ઓગણીસો સત્તાણું ની આસપાસના વર્ષોમાં થયેલા છે અઠ્ઠાણું માં થયેલા છે ઓગણીસો પંચોતેર માં પણ સારો વરસાદ થયેલો છે અને ઓગણીસો બીજા લગભગ એના અગ્યાસીમાં જે ઓગસ્ટમાં વરસાદ થયો હતો એ વરસાદમાં તો મચ્છુ વનર થયેલી આપણે ખબર છે અગિયાર આઠ કે બાર આઠ કે તેર આઠ ની આસપાસ એટલે આવા વરસાદ તો ઘણી વખત ઓગસ્ટમાં થતા હોય છે પરંતુ જે વરસાદ આ વખતે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં થયા શરૂઆતમાં ન થયો એટલે આવા વરસાદ અરે જે આપણો દેશ મોસમી પવનનો દેશ છે અને મોસમી પવનોના દેશમાં વરસાદ ક્યારે ક્યાં થશે વરસાદની ધૂન વિશે ખાતરીથી કહી શકાતું નથી અનુમાન કરી શકાય છે અને હજુ પણ વરસાદની આગાહી છે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મતલબ કે બે મહિના હજુ પણ વરસાદ વરસી શકે છે હંમલકાક આપણો ખૂબ આભાર લોકોને માહિતી આપી અને વરસાદ અંગે આટલી મે સતત આપના માટે અંબાલાલ કાકાને લેતા આવતા હોઈએ છીએ કે વરસાદની જે આગાહી છે એ સચોટ એમની પડતી હોય છે અને પડી છે આવતીકાલે ફરી મળીશું આપ જોતા રહો ઝી ચોવીસ કલાક